સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ત્રણ શાતિર મહિલા ચોર સીસીટીવીમાં કેદ થઈ છે. નાના વરાછામાં કાપડ ચોરીની ઘટના સામે આવી છે. આ કાપડ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. મહિલા ચોરે કાપડ ચોરીને અંજામ આપ્યો છે. મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે, બાદમાં ચોરી કરી દુકાનમાંથી નીકળી જાય છે. સરથાણા પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઈને હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે દુકાનમાંથી ચોરી કરતા હાલ ઘટના પર સામે આવી રહ્યો છે. જોકે મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે, બાદમાં ચોરી કરીને નીકળી જાય છે. નાના વરાછામાં સમગ્ર ઘટના બની છે. નાના વરાછામાં કાપડ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા ચોરે કાપડ ચોરીને અંજામ આપ્યો હતો. સુરતમાં ત્રણ શાતિર મહિલા ચોર સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ સમગ્ર ઘટના નાના વરાછાની હોવાનું સામે આવી રહ્યું છે. નાના વરાછામાં કાપડ ચોરીની ઘટનાને મહિલાઓએ જોકે અંજામ આપ્યો છે. મહિલા ચોરે કાપડ ચોરીને અંજામ આપ્યું. તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તે સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી પર સામે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મહિલા કેવી રીતે પહેલા કાપડ જોવાનો ઢોંગ કરી રહી છે. મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે, બાદમાં ચોરી કરી દુકાનમાંથી નીકળી જતા હોવાનું પણ સામે આવ્યું છે. સરથાણા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જાણ કરાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં ત્રણ શાતિર મહિલા ચોર સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટના નાના વરાછાની હોવાનું સામે આવી રહ્યું છે. નાના વરાછામાં કાપડ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જોકે સુરતમાં ત્રણ શાતિર મહિલા ચોરના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરી રહી છે. આ સમગ્ર ઘટનાના હાલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા ચોરે કાપડ ચોરીને અંજામ આપ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે, બાદમાં ચોરી કરી દુકાનમાંથી નીકળી જાય છે. જોકે સમગ્ર ઘટનાને લઈ પોલીસે જાણ કરાવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ત્રણેય મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે હાલ કાપડ ચોરીને અંજામ આપતી ત્રણ મહિલાઓ સામે આવી છે. સુરતના નાના વરાછામાં કાપડ ચોરીની સમગ્ર ઘટના સામે આવી છે, તેને લઈને શું છે વધુ વિગત? સુરતના નાના વરાછામાં કાપડ ચોરીની સમગ્ર ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. શું છે વધુ વિગત? કાપડ ચોરીને અંજામ આપ્યો છે. કાપડ ચોરીની ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે. ત્રણ મહિલા સાતી ચોર કેમેરામાં કેદ થઈ છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં 401 નંબરની કાપડની દુકાનમાં ઘટના બની છે. પર્લ ડ્રેસીસ નામની કાપડની દુકાનમાં કાપડની ચોરીની ઘટના સામે આવી છે. ત્રણ સાતિર મહિલાઓએ કાપડ ચોરીને અંજામ આપ્યો છે. પહેલા કાપડમાં જોવાનો ઢોંગ કર્યો છે. બે મહિલા ઉભી છે, ત્યાં બીજી મહિલા બાળક લઈને આવી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે દુકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસે તપાસ હાથ કરી છે. જી બળદેવ, સરથાણા પોલીસ મથકે હાલ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જી બળદેવ, પોલીસ દ્વારા હાલ કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જી બિલકુલ ઉરીસા, આપને જણાવી દો કે ત્રણ સાતિર મહિલાઓ કાપડ ચોરીને અંજામ આપી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બે મહિલા ખાસ કરીને કાપડ જોવાનો
ભંગ કરી દે છે. અન્ય એક મહિલા બાળકને તેડીને આવે છે ત્યારે થર્ડવારમાં જ કાપડ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને દુકાનદારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. આખરે આ સાતેર જે ચોર મહિલાઓ છે કોણ છે તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જીબરદેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના નાના વરાછામાં કાપડ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. મહિલા ચોર કાપડ ચોરીને અંજામ આપ્યો છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્રણેય મહિલાઓ આ સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. મહિલા પહેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે, બાદમાં ચોરી કરીને દુકાનમાંથી નીકળી જાય છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.